1500 પ્રીલોડેડ ગાયનો અને જબરદસ્ત સાઉન્ડ સાથેનો કીપેડ ફોન કારવા મોબાઈલ. જો ધીરુ, હવે આ છેલ્લા બે મહિના બહુ સાચવવું પડશે. અત્યાર સુધી બધું બરાબર છે? બાળક પણ તંદુરસ્ત છે? હા સાહેબ, હું બધી રીતે સાચવીશ. સમયથી દવા આપજે, ગમે ત્યારે દુખાવો પડે તો રાના જોતો લઈને આવી જજે. જી જી સાહેબ. આ સરપંચની દીકરી સુમન જ છે ને? ઓહ, આ યોના તો કોમ કરતો ધીરુ, અને ઇના હાથે આ સરપંચે સુમનના લગ્ન કરાયા. હા યાર, મને તો એ વાતની ખબર જ ના પડી કે સુમન સાથે જે થયું એ કુદરતી અનહોની હતી. પણ સરપંચજીએ સુમનના લગ્ન આ નોકર સાથે કેમ કર્યા? એમની તો ગામમાં અને સમાજમાં ઘણી ઇજ્જત, એને તો જોઈ એવો જમાઈ મળી શકતો હતો. જે હોય એ બે જણા ખુશ તો છે ને? હા, એ તો દેખાય જ છે. છોકરો આવશે આ એના માટે, જો છોકરી આવશે. હર સવાલ ના તમે રે જવાબ છો, મારા દિલ ના મહેલ ના નવાબ છો.
જવાબ છો બાપુ તમે કેમ રડો છો બેટા હવે આ લગ્ન નહીં થઈ શકે જાન આવતી હતી ને રસ્તામાં સુરેશ કુમાર ની ગાડી ને અકસ્માત થઈ ગયો જેમાં સુરેશ કુમાર અને બેટા જે થવાનું હતું તે થઈ ગયું આ અનહોની ને કોણ ટાળી શકવાનું હતું સમય સાથે બધું જ બદલાઈ જશે તો હિંમત રાખ દીકરા ફરી આજ લગ્ન મંડપ બાંધીશું ને તેમાં તારા લગ્ન કરીશું ના બાપુજી હવે મને કોઈ નહીં અપનાવે કેમ કે મારા પેટમાં સુરેશનું બાળક છે અને સુરેશ હવે આ દુનિયામાં નથી હવે મને અને સુરેશના બાળકને કોણ અપનાવશે બેટા સમાજ અને ગામમાં ઇજ્જત વગર જીવવું એના કરતા મરી જવું વધારે સારું બાપુ મને માફ કરજો નાના મોઢે મોટી વાત કરવા જઈ રહ્યો છું માલકિન સાથે લગ્ન હું કરીશ અને એના બાળકનો પિતા પણ હું બનીશ બાપુ મારી પર વિશ્વાસ રાખજો હું સુમનને અને એના બાળકને હંમેશા ખુશ રાખીશ બાપુજી તમે ક્યારે આવ્યા અને અહીંયા કેમ ઊભા છો અંદર આવો ને ના દીકરા હું જાઉં છું તમે બંને સુખી થાઓ બાપુજી તમે આમ વારંવાર હાથ જોડીને મને શરમમાં ના મૂકશો તમે મારા પિતા સમાન છો તમે જે મારા ઉપર એહસાન કર્યો છે તે બીજું કોઈ ના કરી શકે તમે મારી દીકરી સુમન અને તેના બાળકને ના અપનાવી હોત તો કદાચ આ દુનિયામાં જ ના હોત અમારી પાસે ઝેર પીવા સિવાય બીજો કોઈ રસ્તો જ ના બાપુજી તમે જૂની વાતો ભૂલી જાઓ સુમન એ મારી પત્ની છે અને એનું બાળક એ મારું બાળક છે ઇન્ડિયા ડોલે